एक तरफ ज्या G20 समिट में वैश्विक सुखाकारी माटे चर्चा चली रही थी त्या दिल्ली थी 8000 किलोमीटर दूर आवेला उत्तर आफ्रिकाना देश मोरक्को में भूकंपे भारे विनाश मेरियो। 60 वर्षना सौथी भयावह भूकंप में मोरक्कोना अनेक विस्तारों काटमाळ में तब्दील थई गया छे। मृत्युआंक 2000 ने पार वटावी गयो छे। भारत सहित अनेक देशों मोरक्को ने मदद की तैयारी पण बतावी छे। એટલાન્ટિક મહાસાગરના કાંઠે આવેલો ઉત્તર આફ્રિકાના દેશ મોરક્કોમાં અત્યારે કાટમાળ સિવાય કંઈ જોવા નથી મળતું। શુક્રવારે રાત્રે ત્રાટકેલા વિનાશક ભૂકંપમાં 20 સેકન્ડ સુધી ધરતી ધણધણી। ભૂકંપ સમયના દ્રશ્યો દેખાડે છે કે ભૂકંપના ઝટકા કેટલા શક્તિશાળી હતા। અનેક ઇમારતો પત્તાની જેમ ધસી પડી। ભૂકંપના સમય રાત્રિનો સમય હોવાથી મોટા ભાગના લોકો પોતાના ઘરમાં હતા ને કેટલાક લોકો ઘરની બહાર જીવતા ન નીકળી શક્યા। મૃત્યુઆંક 2000 ને વટાવી ગયો છે ત્યારે 1500થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનનો ખરો આંક તો હજુ સામે નથી આવ્યો। જ્યાં ઇમારતો ઊભી હતી ત્યાં હવે કાટમાળના ઢગલા ખડકાયેલા છે। શહેરોનો નકશો બદલાઈ ગયો છે। ઘણા ગામોનું તો અસ્તિત્વ જ ભૂસાઈ ગયું છે। ભૂકંપના કેન્દ્ર પાસેનો વિસ્તાર ગ્રામીણ હોવાથી મોટા ભાગના મકાનો માટી અને લાકડાથી બાંધવામાં આવ્યા, જે ભૂકંપમાં ધરાશાયી થઈ ગયા હતા। લોકો પોતાના સ્વજનોને શોધવા માટે કાટમાળ ઉલેચી રહ્યા છે, પણ કાટમાળના ઢગલા એટલા મોટા છે કે તેને દૂર કરવા એક મોટો પડકાર છે। અનેક ઇમારતો પડવાના વાકે ઊભી છે, તેમણે જમીનદોસ્ત કર્યા વિના છૂટકો નથી। કુદરતના કહેરનો સામનો કરતા મોરક્કોમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો। હજારો લોકો રાહત શિબિરોમાં આશરો લેવા મજબૂર બન્યા। મકાન ગુમાવનારા ઘણા લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે। ભૂકંપનું કેન્દ્ર મોરક્કોના મુખ્ય શહેર માર્કેશથી દક્ષિણ પશ્ચિમમાં 71 કિલોમીટર દૂર 18 કિલોમીટરની ઊંડાઈએ હતું। એપી સેન્ટરનો વિસ્તાર એટલસની ઊંચી પર્વતમાળા છે। મોરક્કોના અલહોઝ પ્રાંતમાં મૃત્યુઆંક સૌથી વધુ છે, જ્યારે યુનેસ્કો સંરક્ષિત શહેર મરાકેશમાં મૃત્યુઆંક ઘણો ઓછો છે। મોરક્કોના તેના પડોશી દેશ અલ્જીરિયા સાથેના સંબંધ સારા નથી રહ્યા, જોકે કુદરતી આપત્તિને જોતા અલ્જીરિયા પણ પોતાના પડોશીની મદદે આવ્યું। આ ભૂકંપ મોરક્કોમાં એક છેલ્લી સદીનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે। 1960માં આવેલા 6.7ની તીવ્રતાના ભૂકંપમાં 12000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા। સંયુક્ત રાષ્ટ્ર તેમજ મધ્ય પૂર્વ અને યુરોપના ઘણા દેશો મોરક્કોની મદદે આવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ G20 સમિટની શરૂઆતમાં જ મોરક્કોને તમામ જરૂરી સહાયની ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।